ईशावास्य उपनिषद मंत्र 5 मंत्र 4 में जीव प्रतिपादन से ये आत्म तत्व नु निरुपाधिक स्वरूपे प्रतिपादन मंत्र 5 में छे। देश काल ने वस्तु थी अपरिच्छिन्न एवं आत्म तत्व नु प्रतिपादन आ मंत्र 5 में थयेलु छे। तदे जति तन्ने जति तद्दूरे तद्वंतिके तदंतरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः। इज्रु कंपने नदी चलन शब्द जे छे एजन तद एजति तन्न एजति। चलन ए काळनो विकार छे। चलन थवु विकार थवो ए काळनी परिच्छिन्नता छे। काळमां जे सीमित होय काळथी जे बद्ध होय एमा चलन रूपी विकार जोवा मळे छे। तो चलन रूपी विकार एटले के काळनो विकार एटले के काळनी मर्यादा थी आत्मतत्व पर छे अतीत छे। काळना विकारोनो अतिक्रमण करेलू छे एटले एवो आत्मतत्व छे। ए तदेजति तन्नेजति द्वारा काळनी परिच्छिन्नता थी मुक्त छे आत्मतत्व। हूँ एवुं कीधुं तद दूरे तदु अंतिके। एज दूर छे एज नजीक छे। आ दूर अने समीप ए देशनो विकार छे देशनो ख्याल छे। देशरूपी कल्पना थी मुक्त छे आत्मतत्व। देशरूपी कल्पना ए आत्मतत्व परनो अध्यारोप छे। आम देशनी मर्यादा थी मुक्त छे। हूँ मारामां कोई देशनी मर्यादा नथी मारामां कोई काळनी मर्यादा नथी। तद दूरे तद्वंतिके तदंतरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः। अंदर अने बाहर वस्तु परिच्छेद थी आत्मतत्व मुक्त छे। नाम रूप नी उपाधि नी मर्यादाओ थी आत्मतत्व सदा अतीत छे। आम वस्तुनी दृष्टिए अपरिच्छिन्न वस्तुगत भेदनी दृष्टिए पण आत्मतत्व अपरिच्छिन्न छे। આવી રીતે દેશ કાળ અને વસ્તુ થી જે અપરિચ્છિન્ન છે દેશ કાળ વસ્તુની કોઈ સીમા મર્યાદા જેને સ્પર્શતી નથી એવો હું આત્મ ચૈતન્ય છું એવી વિવક્ષા આ પાંચમા મંત્રમાં છે। શ્રુતિને આતુરતા છે કે જિજ્ઞાસુ સાધકને આ જ્ઞાનની સ્પષ્ટતા ક્લેરિટી આવે એટલા માટે શબ્દો એના એ જ છે વાચ્યાર્થ એવો જ છે પરંતુ લક્ષ્યાર્થ ઉપદેશનું તાત્પર્ય ગ્રહણ કરવામાં બીજી રીતે વિચારણા શ્રુતિ કરે છે। મંત્ર 4 માં જે અનેજત અને એક દ્વારા જે લક્ષિત અર્થ કહેવામાં આવ્યો એનું જ નિરુપાધિક સ્વરૂપે જેમ કે સોપાધિક સ્વરૂપ હતું તત્તિષ્ઠત અન્યન ધાવત અત્યેથી મનસ જવીયહ પછી તસ્મિન સતી માતરીશ્વા અપહ દધાતી। ઉપાધિની દ્રષ્ટિએ આત્મતત્વનું સોપાધિક સ્વરૂપનું નિરૂપણ હતું। જે ઉપાધિક છે એ તો ઉપાધિ એ પોતાના મૂળભૂત સ્વરૂપમાં જ છે। ઉપાધિ ધારણ કરે અથવા તો ઉપાધિનો અધ્યારોપ થાય ત્યારે એ કેવો દેખાય છે તો એના દ્વારા પણ એના સ્વરૂપનું જ નિરૂપણ કરવામાં આવે છે। પરંતુ ઉપાધિના નિષેધ દ્વારા હવે નિરૂપણ કરવામાં આવે છે પાંચમા મંત્રમાં। તો તત એજતી અને તત ન એજતી આવી રીતે પરસ્પર વિરોધી એવા વાક્યોનો શ્રુતિ ઉપયોગ કરે છે। માટે એજન એટલે કે કંપન ચલન વિકાર પરિણામ આરંભ આ બધું આત્મામાં જણાઈ રહ્યું છે। તત એજતી પંખો જડ છે। ઉપરનો જે આ પંખો ફરે છે એ પોતે તો જડ છે જાતે પોતાની જાતે સ્વયં ફરી ના શકે। એમાંથી વીજળી પસાર થાય ત્યારે પંખો ફરે છે એટલા માટે વીજળી પંખા દ્વારા ફરી રહી છે એવો ઉપચાર કરવામાં આવે છે। એટલે પંખાનું જે ફરવું છે પંખાના સ્તરે રહેલું છે પરંતુ વીજળી પર એનો અધ્યારોપ થાય છે। એવી જ રીતે નામ રૂપના સ્તરે ઉપાધિના સ્તરે વેશના સ્તરે આ બધું ચલન છે વિકાર છે પરિણામ છે વિપરિણામ છે બધું છે એનો જ ચૈતન્ય પર અધ્યારોપ કરવામાં આવે છે। એક જ ચૈતન્ય પરિવર્તનશીલ નામ રૂપાત્મક જગત રૂપે ભાસી રહ્યું છે અને વિકારી કાર્યકરણ સંઘાત રૂપે ભાસી રહ્યું છે।
એક જ ચૈતન્ય છે, પ્રત્યેગાત્મા જે છે એ જ અધિષ્ઠાન ચૈતન્ય છે, એ જ પરિવર્તનશીલ નામ રૂપાત્મક જગત રૂપે ભાસે છે અને વિકારી કાર્યકરણ સંઘાત રૂપે ભાસે છે. એ ચૈતન્ય ઉપર અધ્યારોપ થાય છે આ ચલનનો વિકારનો. એટલે તત એજતી એવું જયારે કહે છે શ્રુતિ, તત એજતી જયારે કહે છે, હા તત એજતી જયારે કહે છે શ્રુતિ, ત્યારે આત્મતત્વ ચલન કરે છે વિકાર પામે છે એવું નહીં, વિકાર કે ચલન એના પર અધ્યારોપ થાય છે. જેમ કે તત એજતી, માટી ઘડા રૂપે, એટલે ઘડાનો માટી પર અધ્યારોપ થાય છે એ જ માટીનું ચલન છે. અભિનેતા પર ભિખારીનો અધ્યારોપ થવો એ જ અભિનેતાનું ચલન છે. તત એ જતી આત્મતત્વ ચલન કરે છે, એટલે ચલન કરે તો નિશ્ચળ છે, એ ચલન કેવી રીતે કરે તો જ્યારે એના પર ચલનનો અધ્યારોપ થાય ત્યારે એને જ એવું કહેવામાં આવે છે કે આત્મતત્વ ચલન પામે છે. નામ રૂપની ઉપાધિ એ ચૈતન્યનું સ્થૂળ સ્વરૂપ છે, સ્થૂળ અભિવ્યક્તિ છે. ચૈતન્ય જ અત્યંત સ્થૂળ રૂપ, ચૈતન્યની અત્યંત સ્થૂળ અભિવ્યક્તિ કઈ? આ કાર્યકરણ સંઘાત ઉપાધિ અને નામરૂપ. અને સૂક્ષ્મ અભિવ્યક્તિ કઈ? મન, ઇન્દ્રિયો, બુદ્ધિ વગેરે બધું. એવી જ રીતે નામ અને રૂપ એ ચૈતન્યનું જ સ્થૂળ રૂપ છે, ચૈતન્ય પરનો અધ્યારોપ માત્ર છે. જીવ અને જગત બંને એ આત્મ ચૈતન્યનું ચલન છે, એટલે કે જીવ અને જગત બંને આત્મ ચૈતન્ય પરનો અધ્યારોપ છે. જીવ સ્વરૂપે આત્મા જ પોતાને ભૂલી જઈને પોતાના શિવ સ્વરૂપમાંથી પોતાને જીવ રૂપે કલ્પે છે. શિવ તખી જીવ થયો અનેક રસ લેવાને, નામ રૂપાત્મક જગતનું સર્જન કર્યું, નામ રૂપાત્મક જગતની કલ્પના કરી અને પછી એમાંના એક નામ રૂપમાં એણે અહંભાવ સ્થાપિત કર્યો. એ નામરૂપ, એક નામરૂપમાં અહંભાવ સ્થાપિત કર્યો, એ કાર્યકરણ સંઘાતમાં હું રૂપે એને પ્રવેશ કર્યો એવું કહેવાય. એટલે હું રૂપે ચલન એનું થયું અને ઇદમ રૂપે નામ રૂપાત્મક જગત રૂપે જે એને પોતાના પર અધ્યારોપ કર્યો, એકનું અનેક રૂપે ભાસવું એ જ ચલન છે. જે નિષ્કંપ છે, નિશ્ચળ છે, એનું અનેક રૂપે ભાસવાપણું એ જ એનું ચલન છે. એટલે જગત રૂપે એ ચલન પામી રહ્યું છે આત્મતત્વ કરતા. ભોગતા પોતાને માનીને સુખી દુખી થઈ રહ્યો છે. સુખ પ્રાપ્તિ અને દુઃખ નિવૃત્તિ માટે સતત સર્જન પરિવર્તન કરી રહ્યો છે. એટલે આત્મા જ સર્જનના રૂપે વ્યક્ત થાય છે, આત્મા જ સર્જનને માણનાર એવા જીવ રૂપે વ્યક્ત થાય છે, આત્મા જ ભોગતા અને ભોગ્ય ની કલ્પના કરે છે. પેલા ભોગ્યનું સર્જન કરે છે. આ ભોગ્ય ચેતન ભોગતા વગર શું કામનું? લાડુને જો ખાનારો જ ના હોય તો લાડુનું સર્જન થાય શું કામનું? એટલે પેલા ભોગ્ય જગતનું સર્જન કરે છે, એટલે કે ભોગ્ય જગતની કલ્પના કરે છે. કલ્પયત્યાત્મનાત્માનમ આત્મદેવસ્વ માયા, એ ભોગ્યની કલ્પના, અનેક નામ રૂપની કલ્પના કરે છે. પછી એક નામ રૂપમાં એ અહંભાવ સ્થાપિત કરે છે. આ કાર્યકરણ સંઘાત ઉપાધિ એ નામ રૂપમાં અહંભાવ સ્થાપિત કરે છે અને એ જ રીતે આત્મ ચૈતન્ય જીવ અને જગતના અનુભવ રૂપે સતત પરિવર્તન પામે છે. આપણને જે દ્વૈતનો, ભેદભાવનો, અનેકતા, વિશેષતા, વિવિધતાનો અનુભવ થઈ રહ્યો છે એ જ આત્મતત્વનું ચલન છે. એટલે અનેકતા, વિવિધતા, વિષમતા એ ચલન માત્ર છે. અને ચલન કેવું છે? કલ્પિત છે આત્મતત્વ વડે, વાસ્તવિકતા નથી. ચલન જે છે ઉપાધિની અનેકતા વિવિધતા એ વાસ્તવિક વિભાગ ઉત્પન્ન નથી કરતા આત્મ ચૈતન્યમાં. કલ્પિત વસ્તુ વાસ્તવિકમાં કોઈ રીતે કોઈ પ્રકારનો ફેરફાર લાવી ન શકે, જન્માવી ન શકે. એટલે વિભાગનો દેખાવ માત્ર ઉત્પન્ન કરે છે. કે મને કોલા સૂર્યના પ્રતિબિંબ ડોલમાં પડે તો સૂર્ય અનેક થઈ ગયો એવી, એવો દેખાવ, એવો આભાસ ઉત્પન્ન થાય છે. બિંબરૂપ સૂર્ય એક જ છે, પ્રતિબિંબ રૂપ સૂર્ય પણ એક જ છે. પ્રતિબિંબ અનેક નથી, કાર્યકરણ સંગાત એટલે જે માધ્યમ છે એ અનેક છે. એટલે વિભાગનો દેખાવ કે વિભાગનો આભાસ માત્ર ઉત્પન્ન થાય છે. આ આભાસ ઉત્પન્ન થવો એ જ આત્મતત્વનું ચલન છે.
એ સ્વપ્નમાં જેમ એક જ ચૈતન્ય સ્વપ્ન દ્રષ્ટા એક જ હોય છે, અનેક રૂપે ભાસે છે. જેમ આપણે ગઈ વખતે દૃષ્ટિ સમકાલ સૃષ્ટિની વાત કરી હતી, એક જ સ્વપ્ન દ્રષ્ટા એક જ કાળે અનેક રૂપે અનેક દેશમાં એવી રીતે ભાસે છે. દૃશ્ય અને દ્રષ્ટા બંને એક જ બની જાય છે, બંને રૂપે એક જ સ્વપ્ન દ્રષ્ટા ભાસે છે. એ જ આત્મ તત્વનું ચલન, આત્મ ચૈતન્યનું ચલન કહેવામાં આવેલું છે. એટલે જે દેખાય છે એનો અનુવાદ કરીએ તો આપણને કીધું કે આત્મતત્વ ચલિત થાય છે, તત એજતી. હવે આત્માને જોઈને કહીએ, આત્માના નિરુપાધિક સ્વરૂપને જોઈને કહીએ તો આત્મતત્વ ચલિત થતું નથી. જે કંઈ ચાલી રહ્યું છે, જે કંઈ ચલન પામી રહ્યું છે, જેનો કંઈ વિકાર થઈ રહ્યો છે, એ આત્મતત્વ જ છે, પરંતુ એ ચલન વાસ્તવિક નથી. ઘડા નળિયા ઈંટ કોડિયા રૂપે માટીનું જ ચલન પ્રતીત થઈ રહ્યું છે, પરંતુ માટીમાં આ કંઈ જ નથી. ચલન વાસ્તવિક નથી, વિકાર પરિણામ કશું વાસ્તવિક નથી. જે કંઈ વિકાર પરિણામ જે છે એ મનનું સ્પંદન માત્ર છે. જે માટી હતી એ જ ઘડામાં આવી છે, ઘડા રૂપે પ્રતીત થાય છે. તો ઘડો એ શું છે? મનનું સ્પંદન માત્ર છે, જે છે ઉપાદાન સ્વરૂપે માટી જ છે. એવી રીતે બોલો. આવ્યો અવાજ? ખબર નહી હવે. કઈ નહી, ચાલો. એટલે મનનું સ્પંદન માત્ર થવું એ જ સર્જન કે અધ્યારો કે ચલન કહેવામાં આવેલું છે. માટી અને ઘડામાં ફરક શું છે? એક વાર હું નામ અને રૂપને સત્યતા આપું ત્યારે એની એ જ માટી મને ઘડા રૂપે હું નિશ્ચય કરું છું માટીનો. એટલે ઘડા અને માટીમાં ફરક શું છે? હું નામ રૂપને સત્યતા આપું એ જ મનનું સ્પંદન છે. મન એટલે એક વિશેષતાને હું ધારણ કરું, એક વિશેષતાને સત્યતા આપું. એટલે મનનું સ્પંદન બંધ થાય ત્યારે કોઈ ચલન નથી, કોઈ દ્વૈત નથી, કોઈ ભેદભાવ નથી, એક અદ્વિતીય માટી છે. એમ સુષુપ્તિમાં સમાધિમાં મનનું સ્પંદન હોતું નથી, માટે એક અદ્વિતીય આત્મતત્વ જ ત્યાં પ્રકાશે છે, આનંદ સ્વરૂપે પૂર્ણ સ્વરૂપે પ્રકાશે છે. મનનું સ્પંદન હોય ત્યારે જેમ એક જ માટી અનેક પાત્રોમાં આપણને પ્રતીત થાય ભાસે, એવી જ રીતે મનનું સ્પંદન હોય ત્યારે જ આત્મા પોતે દ્રષ્ટા અને દૃશ્ય બની જાય છે. આત્મા પોતે જ કાર્ય કારણ સંગાત ઉપાધિ અને નામ રૂપાત્મક જગત રૂપે પ્રતીત થાય છે. એટલે મનનું સ્પંદન હોય ત્યારે આવું થાય, કલ્પના થાય, અધ્યારોપ થાય, સર્જન થાય. અને મન શાંત થાય, મનનું સ્પંદન ન હોય ત્યારે એક અદ્વિતીય આત્મતત્વ જ શેષ રહે છે. એ મનનું સ્પંદન ચાલુ છે ત્યારે પણ એક અદ્વિતીય આત્મતત્વ જ છે એવું આપણે વેદાંતની મદદથી સમજવાનું છે. જો મનનું સ્પંદન નહોતું ત્યારે એક અદ્વિતીય આત્મતત્વ જ હતું, તો મનનું સ્પંદન છે ત્યારે પણ સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ. જ્યારે ઇદમ જગત સૃષ્ટિના સર્જન પહેલા એક અદ્વિતીય સત હતું, તો અત્યારે એક અદ્વિતીય સત જ નામ રૂપના અધ્યારોપ વાળું જણાઈ રહ્યું છે. એટલે કે નામ અને રૂપ એ ચલન વિકાર કે કલ્પના માત્ર છે, એક અદ્વિતીય સત જ છે. એટલે મનનું સ્પંદન હોય કે ના હોય, આત્મતત્વ હું, આત્મ ચૈતન્ય એક અદ્વિતીય નિશ્ચળ છું એવું આ તદેજતી તન્ને જતી કહી રહ્યું છે. એટલે એ એજન પામે એટલે કે ચલન પામે ત્યારે પણ એ નિશ્ચળ જ છે. એટલે ચલન એ અધ્યારોપિત છે, કલ્પના છે એવું સમજવાનું છે. ચલન આત્મતત્વમાં ક્યાંય નથી, મારામાં ક્યાંય નથી. ઉપાધિનો એક પણ પરિવર્તન વિકાર કે ચલન એ મારામાં કોઈ પ્રકારે ચલન વગેરે કંઈ જન્માવી શકે એમ નથી. ચલન કે વિકાર ક્યાં છે, ચલન કે વિકાર કયા સ્તરે રહેલા છે એ વિવેક વિચારથી સમજવાનું છે. બંને મિથ્યા અધ્યારોપી માત્ર છે, કલ્પના છે. ચલન વાસ્તવમાં છે જ નહીં, એક અદ્વિતીય આત્મતત્વ જ ભાસી રહ્યું છે.
स्वरूप थी अचल छे एमा चलन नो आभास मात्र थाय छे। जे स्वरूप थी सूर्य एक ज छे बिंब रूपे एमा ज अनेक सूर्यना प्रतिबिंब नो मात्र आभास थाय छे। એવી રીતે અનેકતા વિવિધતા વિષમતા એ કલ્પના છે, આભાસ છે, એ જણાઈ રહ્યું છે ત્યારે પણ એક અને અદ્વિતીય જ છે, અનેક અલંકારો રૂપે જણાઈ રહ્યું છે ત્યારે પણ સોનું એક અને અદ્વિતીય જ છે। તો તત એજતી તન્ન એજતી કીધું, પછી તત દૂરે તત ઉ અંતિકે, આત્મતત્વ દૂરમાં દૂર છે, અજ્ઞાની માટે અભક્ત માટે આત્મતત્વ ભગવાન અત્યંત દૂર છે, અને ભક્ત માટે વિવેક વિચાર જિજ્ઞાસુ સાધક માટે એ નજીકમાં નજીક છે। તો અજ્ઞાનને લીધે જે અત્યંત સમીપમાં હોય તેને જ દૂર માની લેવામાં આવે છે। દશમો દશમાને શોધી રહ્યો છે, તો દશમો દશમાને શોધી રહ્યો છે ત્યારે દશમાનું અજ્ઞાન જ દશમાને અપ્રાપ્ત બનાવી દે છે। અજ્ઞાનને લીધે જે અત્યંત સમીપમાં જ છે, પોતાનું જ સ્વરૂપ છે, એને અન્યત્ર અન્ય કાળે શોધવાનો પ્રયત્ન થાય છે, એટલે અજ્ઞાન પોતાની અંદર જ અંતર ઉભું કરે છે। આત્મતત્વ પૂર્ણ અદ્વિતીય છે, એ જ મને અપ્રાપ્ત સીમિત મર્યાદિત અનેકમાંનો એક એવી રૂપે એવા રૂપે પ્રગટ કરે છે, એટલે વ્યક્તિને જ સાધક અને સાધ્ય એવા દ્વૈતમાં વિભાજિત કરે છે। અજ્ઞાનનું શું સર્જન છે? એક અદ્વિતીય આત્મતત્વને જ સાધક અને સાધ્ય બનાવી દે છે, એક અદ્વિતીય આત્મતત્વને જ કાર્યકારણ સંઘાત રૂપી ઉપાધિમાં હું બુદ્ધિ કરાવીને સાધક બનાવે છે, અને નામ રૂપાત્મક જગતમાં સત્યતા ઉત્પન્ન કરીને એ સાધ્ય બનાવી દે છે। સાધક અને સાધ્યનું દ્વૈત, સાધક અને સાધ્યનો ભેદ એ અજ્ઞાન ઉત્પન્ન કરે છે। અજ્ઞાની અને અવિવેકી નામ રૂપાત્મક જગતમાં સુખને સુખ શાંતિ સલામતીને શોધે છે। એટલે જીવ પોતાને એટલે પૂર્ણતાને શોધે છે, જેમ વસ્ત્ર સૂતરને શોધે, તરંગ જળને શોધે, એવી રીતે જીવ સુખ શાંતિ સલામતીને શોધી રહ્યો છે, દશમો દશમાને શોધી રહ્યો છે। જ્યાં સુધી આ શોધ ચાલુ છે ત્યાં સુધી એનો અંત આવશે નહીં। જ્યાં સુધી દશમો હું દશમો નથી, એટલે કે દશમો અન્યત્ર છે, દશમો ખોવાઈ ગયો છે એવું માનીએ ત્યાં સુધી દશમાની શોધ ચાલુ રહે, એવી જ રીતે શોધવાના પ્રયત્નની પાછળ ખોટી માન્યતા રહેલી છે। સુખ શાંતિ સલામતી જે આ શોધ છે, આપણે ચર્ચા કરી કે અજ્ઞાન જ અંતર ઉભું કરે છે પોતાનામાં, સાધ્ય અને સાધકને જન્માવે છે, સાધ્ય સાધક રૂપી દ્વૈત ઉત્પન્ન કરે છે। હા, તો આ જે દશમો દશમાને શોધી રહ્યો છે એ શોધવાના પ્રયત્નની પાછળ ખોટી માન્યતા છે કે પૂર્ણતા કે સુખ શાંતિ સલામતી અપ્રાપ્ત છે, એટલા માટે એ અનાદિકાળથી શોધી રહ્યો છે દશમો દશમાને। દશમાને શોધવા માટે જ એ બધો વિકાસ કરે છે, પોતાના અનેક સાધનો નો વિકાસ કરે છે જેથી દશમાની શોધ વધારે સારી રીતે થઈ શકે। ત્યાં દશમો દેખાયો એટલે એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે, એને પ્રાપ્ત કર્યા પછી ના હો તો દશમો નથી, એટલે કે દશમો તો આ તો ખાલી ભ્રમ હતો, આભાસ હતો, અને પછી બીજે શોધવાનો પ્રયત્ન કરે। સુખ શાંતિ સલામતીને એક પદાર્થમાં એક વસ્તુમાં છે એવું માનીને એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ, એ પ્રાપ્ત થયા પછી બીજું સુખ શાંતિ સલામતી આપણને બીજે જણાય, એટલે આવી જ રીતે અત્યંત દૂર છે સુખ શાંતિ સલામતી પૂર્ણતા અદ્વિતીયતા રૂપી આત્મતત્વ અત્યંત દૂર છે, એટલા માટે તદ દૂરે, જ્યાં સુધી એ મારાથી અન્યત્ર છે એવું માનવામાં આવે છે। હા બોલો, હા હું રેકોર્ડિંગ મોકલી આપીશ। શોધવાના પ્રયત્નની પાછળ ખોટી માન્યતા કે ભ્રમ છે, ક્યાંક ભાસ થાય કે સુખ શાંતિ કે આનંદ મને મળ્યો એને પ્રાપ્ત
કરીએ પછી એ પાછું બીજે જણાય છે, અન્યત્ર જણાય છે. એટલે પર્વતની ટોચ જેવું છે, એક પર્વતની ટોચ ઉપર ચડીએ આપણને કે આ પર્વત જ સૌથી ઊંચામાં ઊંચો છે, ત્યાં ટોચ ઉપર ચડીએ પછી બીજો સામેનો જે પર્વત છે ને એ વધારે ઊંચો જણાય. એવી જ રીતે આત્મતત્વ અત્યંત દૂર છે, જ્યાં સુધી આત્માને પૂર્ણતાને સુખ શાંતિને જોવાનો શોધવાનો પામવાનો બનવાનો અનુભવવાનો પ્રયત્ન ચાલુ છે ત્યાં સુધી એ દૂર છે, દૂરથી પણ દૂર છે. અજ્ઞાન જ સર્વ શોધનું મૂળ છે, અજ્ઞાન જ સર્વ શોધને સર્વ પ્રયત્નને સર્વ સર્જનને જન્માવે છે. આ દશમાની શોધ માટે જે જે સાધનોની આપણે જે વિકાસ કર્યો એ બધી અજ્ઞાનની ઉપજ છે. અજ્ઞાનમ પ્રભવમ સર્વમ એવું કીધું. અજ્ઞાન જ સર્વ શોધ કે પ્રયત્નનું મૂળ છે, સર્વ ભેદનું મૂળ છે. એમ અજ્ઞાન જ સાધક અને સાધ્ય જન્માવે છે. એવી જ રીતે એ પ્રયત્ન છે ત્યાં સુધી આત્મતત્વ દૂરમાં દૂર છે, ત્યાં સુધી પોતાને અલ્પ માનીને મહાનતાને કે પૂર્ણતાને પામવાનો બનવાનો અનુભવવાનો પ્રયત્ન કરીશું. એટલે એ ભ્રમ જ છે કે એ મારાથી દૂર છે, અન્યત્ર છે. જ્યારે જોવાનો શોધવાનો પ્રયત્ન કરનારનું સ્વરૂપ જ પૂર્ણતા છે, જે જોવે છે શોધે છે પ્રાપ્ત કરવાનો બનવાનો પ્રયત્ન કરે છે એનું આત્મા જ એ પોતે છે, એનું સ્વરૂપ જ આત્મા છે. એટલે શાસ્ત્ર વિચારથી આપણને વેદાંત વિચારથી એવું જ્ઞાન થાય કે આ અપૂર્ણતાને સત્ય માનીને પૂર્ણતાને પામવાનો કે શોધવાનો પ્રયત્ન એ સાચો નથી, એ ક્યારે પૂરો નહીં થાય. અપૂર્ણતા અજ્ઞાનની ઉપજ છે. સુખ શાંતિ સલામતી મારાથી અન્યત્ર છે એ ભ્રાંતિ કે માન્યતા અજ્ઞાનની ઉપજ છે, એ ભ્રમ છે, કલ્પના માત્ર છે. આવું સમજીએ એટલે એને શોધવાનો જોવાનો અનુભવવાનો બનવાનો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન શમી જાય છે. જેવો પ્રયત્ન શમી જાય તરત જ આત્મા પોતાને આત્મ સ્વરૂપે પૂર્ણ સ્વરૂપે અદ્વિતીય સ્વરૂપે પ્રગટ કરે છે. એટલે અન્યત્ર શોધવાનો પ્રયત્ન જ આત્માને પોતાનાથી દશમાને દશમાથી દૂર રાખતો હતો. જેવું ઓલા વડીલ માણસે કીધું કે દશમાને મેં જોયો છે એટલે બધા છોકરાઓ જે હતા એ શાંત થઈ ગયા, દશમાની શોધ શાંત થઈ ગઈ અને પછી ક્યાં છે એનું અન્વેષણ ચાલુ થયું. એટલે અન્વેષણ જેવું ચાલુ થાય, દશમો અન્યત્ર નથી એવું જે શોધ બંધ થાય, તરત જ વેદાંત વિચાર આત્મતત્વને આત્મચૈતન્યને પોતાના સ્વરૂપે જ પ્રગટ કરે છે. આત્મા પર થતો અપૂર્ણતાનો અધ્યારોપ દૂર થઈ જાય એ જ આત્મતત્વનું નજીકમાં નજીકપણું છે. તત અંતિકે દૂરમાં દૂર ક્યારે છે? અજ્ઞાનથી એની શોધ કર્યા કરીએ પોતાનાથી અન્યત્ર માનીને, એટલે આત્મતત્વ દૂર છે. અને તદુ અંતિકે એટલે નજીક છે, એટલે પોતાના પરનો અધ્યારોપ જે છે આ અપૂર્ણતાનો એ દૂર કરીએ. શાસ્ત્ર વિચારથી જ્ઞાન થાય કે અપૂર્ણતા માત્ર ને માત્ર અજ્ઞાનની ઉપજ છે એવું સમજીએ ત્યારે એ નજીકમાં નજીક છે, આત્મ સ્વરૂપે જ પ્રગટ થાય છે. એટલે તદ એજતી તન્ને જતી, એનું એજન એનું ચલન અને એ ચલન નથી કરતો, એ બંને કરે છે. એટલે શું? બંને એના પર અધ્યારોપિત છે. ચલન ન કરવું એ પણ અધ્યારોપ છે. એવી રીતે દૂર છે અને નજીક છે, એટલે દૂરપણું અને નજીકપણું બંને અધ્યારોપિત છે, બંને મિથ્યા છે. દૂર અને નજીકનો ખ્યાલ સાચો નથી. આ કઈ રીતે સમજાય? તો તત તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ. તત અસ્ય સર્વસ્ય અંતઃ, તે આ સર્વની અંદર છે. પછી તત ઉ સર્વસ્ય બાહ્યતઃ, તે જ આ સર્વની બહાર પણ છે. નામ રૂપાત નામ રૂપ ક્રિયાત્મક જગતની અંદર છે આત્મતત્વ, દરેકના ઉપાદાન સ્વરૂપે અસ્થિભાતી પ્રિય સ્વરૂપે દરેક નામ રૂપની અંદર છે, પ્રત્યેગાત્મ સ્વરૂપે દરેક કાર્યકરણ સંઘાતની અંદર આત્મતત્વ છે. આત્મતત્વ મૂળભૂત સારભૂત તત્વ રૂપે રહેલું છે. સુવર્ણ દરેક અલંકારોનો અંતરાત્મા છે. એટલે તદ અંતરસ્ય સર્વસ્ય, એટલે જેમ સુવર્ણ દરેક અલંકારોની અંદર છે એના
मूलभूत सारभूत तत्व स्वरूपे छे। रज्जु सर्पनी अंदर छे, माला दंड भूचित्र बधानी अंदर छे। आत्म चैतन्य ज मारु अस्थिभाति प्रिय एवं साचु स्वरूप छे। अत्यारे जेने हूँ कहूँ छू ते अहंकार नो साचु स्वरूप अस्थिभाति प्रिय आत्मतत्व ज छे। अहंकार ए मात्र आत्मा पर नो अध्यारोप छे। एक नाम रूप ने सत्यता आपवा थी, एक नाम रूप में अहम भाव करवा थी, ए अहंकार जे छे ए उत्पन्न थाय छे अथवा तो अहंकार नो अध्यारोप थाय छे आत्मतत्व उपर। देह इंद्रियो मन बुद्धि नो अवभाषक आत्मा, ये प्रत्येक आत्मा जे छे ए देह इंद्रिय बुद्धि नो अवभाषक छे, ए देह इंद्रिय मन बुद्धि नी अंदर रहेलो छे। એટલે આત્મા સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે એવું કહેવામાં આવ્યું। તદંતરસ્ય સર્વસ્ય, તે સર્વની અંદર છે, એટલે કે સર્વનો આત્મા છે, સર્વનું મૂળભૂત સ્વરૂપ છે, સર્વનું ઉપાદાન છે। નામ રૂપાત્મક જગતનું અસ્થિભાતિ પ્રિય સ્વરૂપે ઉપાદાન છે, કાર્યકરણ સંઘાતનું પ્રત્યેગાત્મ સ્વરૂપે અવભાષક ચૈતન્ય સ્વરૂપે ઉપાદાન છે। સર્વની અંદર છે એટલે સર્વનો સાક્ષી છે, સર્વને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરી રહ્યો છે, સર્વનું એ અધિષ્ઠાન છે, સર્વ એ આત્મા પરની કલ્પના છે, અધ્યારોપ છે। જો આત્મા સર્વનું અધિષ્ઠાન હોય તો સર્વ એટલે કે જે કંઈ છે બધું આત્મા પરની કલ્પના થાય, અધ્યારોપ થાય, એવી રીતે તદંતરસ્ય સર્વસ્ય એવું કીધું। એટલે જ્યાં સુધી અહંકારને એક કાર્યકરણ સંઘાત દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી ઉપાધિને હું માનવામાં આવે છે ત્યાં સુધી આ આત્મા કે બ્રહ્મ બહાર છે એવો વ્યવહાર થાય છે, અગોચર છે। બ્રહ્મ ક્યાં છે, પૂર્ણતા કે સુખ શાંતિ ક્યાં છે, મારી બહાર છે એટલે એવું માનવામાં આવે છે। ઉપાધિમાં અહંભાવ હોય ત્યારે આત્મતત્વ કે પૂર્ણતા બહાર છે એવો આપણને ભ્રમ થાય છે। ઉપાધિના અહંભાવનો ત્યાગ થાય, અધ્યારોપ દૂર થાય ત્યારે જે અસ્થિભાતિ પ્રિય અધિષ્ઠાન સ્વયં પ્રકાશ બ્રહ્મ છે એ જ હું સ્વરૂપે આપણને લક્ષિત થાય છે। એટલે આત્મા સર્વની અંદર છે છતાં સર્વથી અલિપ્ત છે, સર્વથી અસંગ છે। સુવર્ણ બધા અલંકારોની અંદર છે છતાં સુવર્ણ બધાથી અલિપ્ત છે, અસંગ છે, અતીત છે। અલંકારોની મર્યાદામાં સુવર્ણ મર્યાદિત થતું નથી, કારણ કે સર્વનું સાચું સ્વરૂપ છે, સર્વનું અધિષ્ઠાન છે, એટલે જ સર્વથી બહાર છે એવું કીધું। જેમ સુવર્ણ બધા અલંકારોની અંદર છે પરંતુ અલંકારોની એક પણ મર્યાદા સુવર્ણને લાગતી નથી, લેપાયમાન કરતી નથી, એમ અલિપ્તપણું છે, અસંગપણું છે, એ જ એનું બહારપણું છે એવું કહેવામાં આવ્યું। સર્વની અંદર છે એટલે સર્વનું મૂળભૂત સાચું સ્વરૂપ એ છે, સર્વથી બહાર છે એટલે સર્વથી અતીત પણ છે। જેમ પરમાત્મા ઉપાદાન સ્વરૂપે સર્વમાં વ્યાપ્ત છે પરંતુ નિરૂપાધિક સ્વરૂપે ચૈતન્ય ચૈતન્ય સ્વરૂપે સર્વથી અતીત પણ છે, સર્વથી બહાર છે એટલે સર્વથી અસંસ્પૃષ્ટ છે, અલિપ્ત છે। સર્વનામ રૂપ માં આત્મતત્વ જ વિલસી રહ્યું છે છતાં એની નામરૂપની મર્યાદાથી એ પર છે। એટલે અંદર શબ્દથી આત્મતત્વ બધાની અંદર છે એવું કહેવામાં આવે તો અંદર શબ્દથી જે મર્યાદાનો ખ્યાલ આત્મતત્વમાં જન્મે છે એ જ બહાર શબ્દથી દૂર કરવામાં આવે છે। એટલે આકાશ સર્વની અંદર છે, આકાશ સર્વની બહાર પણ છે। કેમ કે આ ઓરડામાં જે આકાશ રહેલું છે એને આપણે મઠાકાશ કહીએ અને બહાર જે છે એને મહાકાશ કહીએ, તો આકાશ આ દિવાલોની અંદર છે, આકાશ દિવાલોની બહાર પણ છે। જ્યાં સુધી દિવાલને સત્યતા આપું એટલે દિવાલ રૂપી ઉપાધિથી આકાશમાં અંદર અને બહારનો ભેદ પડે છે। હકીકતમાં દિવાલ રૂપી ઉપાધિથી આકાશમાં અંદર અને બહારનો ભેદ પડતો નથી, દિવાલ રૂપી ઉપાધિને સત્યતા આપવાને લીધે આકાશમાં અંદર અને બહારનો ભેદ આપણે સર્જીએ છીએ। દિવાલને લીધે આકાશમાં ભેદ નથી પડતો, ઉપાધિને લીધે આત્મચૈતન્યમાં કોઈ ભેદ નથી પડતો। ઉપાધિને હું સત્ય માનું, જેમાં દિવાલને સત્ય માનું, તો આકાશ અંદર પણ છે બહાર પણ છે એવો ઉપચાર કરવામાં આવે છે। એવી જ રીતે એક નામ રૂપને એક કાર્યકરણ સંઘાત ઉપાધિને હું માનું એટલે સત્યતા માનું
ત્યારે જ આત્મચૈતન્ય અંદર અને બહાર છે એવો વ્યવહાર થાય છે, એવું નામ એને મળે છે. એટલે દિવાલ રૂપી ઉપાધિથી અંદર અને બહાર એવા ખ્યાલ માત્ર જન્મે છે. એટલે ઉપાધિમાં અહમ ભાવને લીધે, એટલે કે અહમ ભાવને જ સત્યતા આપી કહેવાય, એટલે ઉપાધિમાં સત્યતાને લીધે જ અંદર અને બહાર એવા ખ્યાલ જન્મે છે. ચૈતન્ય આ દેહમાં છે એવું નથી, દેહ ચૈતન્યમાં છે, દેહ ચૈતન્યમાં અધ્યારોપિત છે. મને દેહનું ભાન છે, હું આ દેહને જાણું છું, માટે દેહ એ મારા ભાનની અંદર છે, મારા જ્ઞાનની અંદર છે. હું દેહમાં છું એવું નહીં, દેહ મારા ભાનની, મારા જ્ઞાનની, મારી સભાનતાની અંદર છે. કે નિરાકાર ચૈતન્ય જ દેહની અંદર અને બહાર રહેલું છે, એ અંદર અને બહાર પણ જ એ અધ્યારોપ માત્ર છે. એ તદે જતી તન્ને જતી જે ચલન છે એ સગુણ બ્રહ્મનું, એટલે આત્મતત્વ ચલન કરે છે, સગુણ સોપાધિક બ્રહ્મ કહેવાય. આત્મતત્વ સ્વરૂપે નિશ્ચળ છે, અચળ છે, એ નિર્ગુણ નિરૂપાધિક આત્મતત્વનું નિરૂપણ છે. એ સગુણ એ નિર્ગુણ પરનો આભાસ છે, સગુણ એ નિર્ગુણ પરનો અધ્યારોપ માત્ર છે. જેમ ભિખારી એ અભિનેતા પરનો અધ્યારોપ માત્ર છે, એવી જ રીતે સગુણ એટલે પરમાત્માનું સગુણ સ્વરૂપ એ પરમાત્માના નિર્ગુણ સ્વરૂપનું આભાસ છે, એનું પ્રતિબિંબ છે, એનો વિલાસ છે, એની વિભૂતિ છે. એ સગુણ રૂપે જે જગતના જીવ રૂપે, જગતના જગત રૂપે પરમાત્માના જે દર્શન થાય છે એ એની વિભૂતિ માત્ર છે. આમ એટલે આવી રીતે તદંતરસ્ય સર્વસ્ય એ નામરૂપ ઉપાધિ વસ્તુગત ભેદથી મુક્ત છે એવું કહેવામાં આવ્યું. તેમ એક શરીરને હું માનીને એટલે કે સત્યતા આપું તો આત્મતત્વ અંદર અને બહાર વગેરે જેવા ઉપચાર માત્ર એને પ્રાપ્ત થાય છે, પરંતુ એમાં અહમ બુદ્ધિનો ત્યાગ કરું ત્યારે ખબર પડે કે અંદર અને બહાર પણ એ માત્ર અધ્યારોપ છે, માત્ર કલ્પના માત્ર છે. એવી જ રીતે તદે જતી તન્ને જતી તદ્દૂરે તદવંતી કે તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ. એક જિજ્ઞાસુ ભક્ત હોય છે, મહાત્મા પાસે જાય છે અને એવું કહે છે, પૂછે છે મહાત્માને કે પરમાત્મા તો સર્વત્ર છે, આ દેશ કાળ વસ્તુની કોઈ મર્યાદા પરમાત્મામાં નથી, તો પરમાત્માનો અનુભવ કેમ નથી થતો? તો મહાત્મા એવું કહે છે કે વ્યાપક હોવાથી પરમાત્મા તો બધે જ છે, પરમાત્મા સર્વવ્યાપક છે જ, એ મનમાં પણ છે, પણ મન પરમાત્મામાં નથી. તો પરમાત્મા મનમાં છે જ, પરંતુ મન પરમાત્મામાં નથી. એટલે કે એવું કઈ રીતે? એટલે સમજણ જ નહોતી પડતી મહાત્માના ઉપદેશથી. તો મહાત્માએ કીધું કે હરિદ્વાર જા અને હરકી પૌડીમાં એક માછલી આવશે અને એ તને ઉપદેશ આપશે. એટલે આને તો એવી શ્રદ્ધા હતી કે હા, મને ખબર પડી જશે પરમાત્મા ક્યાં છે, પરમાત્માનો સાક્ષાત્કાર થશે. એટલે જાય છે હરિદ્વાર આગળ, હરકી પૌડી આગળ બેસી રહે છે અને ત્યાં આવનારી દરેક માછલીને પૂછે છે કે પરમાત્મા ક્યાં છે, સર્વત્ર છે તો અનુભવાતા કેમ નથી? તો માછલી થોડી કઈ જવાબ આપે, એટલે પરમાત્મા કેવી રીતે પ્રાપ્ત થશે? દરેક માછલીને પૂછે છે. તો સાતમા દિવસે એક માછલી આવે છે અને કહે છે કે તારા પ્રશ્નને છોડ, પેલા મારું સમાધાન કર તું, કે હું બહુ તરસી છું, મને તું પાણી પીવડાય થોડું. હરકી પોડીમાં ગંગાજીમાં આવીને એ માછલી કહે છે કે હું બહુ તરસી છું, મને તું પાણી આપ. એટલે માછલીની બનાવટ એવી છે, ભગવાને એવી સર્જી છે કે સીધી ચાલે છે ને, એટલે પાણી અંદર નથી જતું, ને પાણી જો અંદર જાય ને તો પછી માછલી મરી જાય. એટલા માટે પાણી મેં મીન પિયાસી એવું મીરાબાઈનું ભજન છે. એટલે સંસારમાંથી મનને પરમાત્મા તરફ દોરીએ, અંતર્મુખ કરીએ, ત્યારે એ આત્મ સ્વરૂપે એ પ્રગટ થાય. એટલે મન પરમાત્મામાં નથી, પરમાત્મા તો મનમાં ઉપલબ્ધ છે જ. આ મંત્ર ચાર જે છે, અધિષ્ઠાન સ્વરૂપે, સર્વ અધિષ્ઠાન સ્વરૂપે આત્મતત્વનું પ્રતિપાદન કર્યું. દેશ કાળ દ્રવ્ય નામ રૂપાત્મક જગત જે છે, એનો વ્યવહાર, એની વ્યાપાર, એ બધું જેવી રીતે માતરિશ્વા અપહદ અધાથી જગતનું સર્જન કરે છે, તો શું ખરેખર સર્જન કરે છે? તો તસ્મિન સતી, એટલે કે એ નિષ્કંપ છે આત્મતત્વ, એની હાજરીમાં આ બધું થાય છે. એટલે ચલનની વ્યાવહારિક સંગતિ, જો આત્મતત્વ નિશ્ચળ જ હોય
તો જે આ જણાઈ રહ્યું છે ચલન એની વ્યવહારિક સંગતિ શું છે એ મંત્ર ચાર ની જે છેલ્લી લાઈન હતી તસ્મિન સતી માતરીશ્વ અપહ દધાતી એટલે આ બધું જ અભિન્ન એવા આત્મતત્વથી અભિન્ન છે તસ્મિન સતી આત્મતત્વ છે ત્યારે માતરીશ્વ આ બધું કરે છે પૃથ્વી સ્થાનીય આત્મતત્વ છે એટલે તત્વ સ્વરૂપે અસંગ અદ્વિતીય સર્વાત્મક છે આત્મચૈતન્ય અને છતાં આ બધા દ્વંદ્વોનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે આપણને અનેકતા વિવિધતા વિષમતા પ્રતીત માત્ર થાય છે એમાં સત્યતા જ્યારે કરીએ ત્યારે જ આત્મતત્વ ચલન પામે છે એવું કહેવામાં આવ્યું તો મંત્ર ચાર અને પાંચ ની આ પ્રમાણે વિચાર થયો પછી મંત્ર છ સાત અને આઠ જે છે એમાં જ્ઞાન દ્રષ્ટિ એનું મહિમાનું વર્ણન છે મંત્ર નવ થી ચૌદ માં જ્ઞાનની વ્યવહારિક સંગતિ આજે જ્ઞાન પ્રાપ્ત થાય તો એની વ્યવહારિક શું સંગતિ છે એનું નિરૂપણ છે દેશ કાળ અને દ્રવ્યરૂપ સૃષ્ટિમાં કર્મ અને દેશ કાળ દ્રવ્યરૂપ સૃષ્ટિના સર્જનહાર નિયંતા માટે ભક્તિ કર્મ અને ઉપાસનાનું નવ થી ચૌદ માં નિરૂપણ છે મંત્ર પંદર થી અઢાર માં ઈશ્વરને પ્રાર્થના છે સુગત આપણને સમ્યક ગતિ પ્રાપ્ત થાય એના માટેના ઉત્તમ સંકલ્પ અને પ્રાર્થના છે મંત્ર પાંચ માં એવું કહેવામાં આવ્યું કે સોપાધિક અને નિરૂપાધિક આ બંને આત્મતત્વના જ સ્વરૂપો છે આત્મચૈતન્યના જ છે ઉપાધિની કોઈ શ્રેષ્ઠતા કે કનિષ્ઠતા આત્મતત્વમાં નથી છતાં ઉપાધિમાં એનું સ્ફુરણ તો જોવા મળે જ છે તદે જતી તન્ને જતી એટલે માતરીશ્વ જે કરે છે તત એ જતી તન્ને જતી માતરીશ્વનું જે ચલન છે એટલે આત્મા જ માતરીશ્વ રૂપે ચલન કરે છે કંપન કરે છે સમગ્ર જગતનું સર્જન કરે છે આત્મતત્વ સૃષ્ટિના સર્જન રૂપે પરમાત્મા જ વિસ્તરી રહ્યો છે તત એટલે તનું વિસ્તારે પરમાત્મા સૃષ્ટિના સર્જન રૂપે જ વિસ્તરી રહ્યો છે સર્વગતિ પરમાત્માની છે સર્વગતિ પરમાત્માથી અભિન્ન છે એટલે પરમાત્માના પાંચ પ્રકારના કાર્ય કહેવામાં આવે છે સર્જન પાલન લય પ્રવેશ અને નિયમન આ સૃષ્ટિમાં પ્રવેશ કરે અને પછી અંતરાત્મા રૂપે બધાનું નિયમન કરે આ બધું સર્જન પાલન લય પ્રવેશ નિયમન આ બધું ભક્તોને માટે અનુકૂળ શક્તિના અનુગ્રહને માટે ભક્તો માટે ભગવાન અનુકૂળ બને એટલા માટે ભગવાન આ બધું કરે છે પરમાત્મા જે છે એ બ્રહ્મા આવી રીતે ભક્તો પર અનુગ્રહ કરવા માટે ચલનનો અધ્યારોપ પોતાના પર કરે છે જેમ રાસ ક્રીડામાં અનેક ગોપીઓ જોડે પરમાત્મા રાસ ક્રીડા કરતા હોય ત્યારે પરમાત્માનું એ એજન છે તત એજતી એટલે ભક્તો પરમાત્માના સાક્ષાત્કાર કરી શકે એના માટે જ પરમાત્મા ચલન કરે છે તત એજતી રાસ ક્રીડામાં જેમ કૃષ્ણ પરમાત્મા ગોપીઓને મળે એ જ કૃષ્ણ પરમાત્માનું ચલન છે એટલા માટે પરમાત્મા ભક્તોને સાક્ષાત્કાર કરી શકે પરમાત્માનો એટલા માટે રાસ ક્રીડામાં નૃત્ય કરે છે અને ભક્તો માટે આવું છે પરમાત્માનું ચલન જિજ્ઞાસુ સાધક વિવેકી પુરુષ માટે ગુરુજી જ્યારે શાસ્ત્ર મુખેથી આત્મતત્વનો ઉપદેશ આપે અનેક યુક્તિઓ પ્રદાન કરે પ્રમાણ દ્વારા આ આત્મતત્વનું ઉદ્ઘાટન કરે ત્યારે એ ઉપદેશથી આપણી બુદ્ધિમાં જે એની સમજ ઉત્પન્ન થાય છે આત્મતત્વની એ જ આત્મતત્વનું ચલન છે જિજ્ઞાસુ વિવેકી માટે આત્મતત્વનું ચલન કેવું છે આપણી સમજમાં જે સ્પષ્ટતા આવે છે એ જ આત્મતત્વનું ચલન છે આ બુદ્ધિ જે છે કર્તા ભોક્તા કર્મફળ કર્મ વક્તા વાણી શબ્દ મન બુદ્ધિ ઇન્દ્રિયો આ બધું જ આત્મતત્વનું ચલન છે અધ્યાત્મ અધિભૂત અધિદૈવ આ બધા રૂપે આત્મતત્વનું જ ચલન છે એટલે પરમાત્મા દેશ અને કાળથી પરિચ્છિન્ન ચલન કે ગતિ કરે છે એવું નથી પરમાત્માનું ચલન સર્વ દેશમાં છે એવું નહીં ચલન કે ગતિ પરમાત્મામાં અધ્યારોપિત છે એવું સમજવાનું છે પરમાત્મા તો ચૈતન્ય ઘન સ્વરૂપ જ છે સંકલ્પ રૂપે એનામાં ગતિની કલ્પના કરવામાં આવે છે તદૈક્ષત એ પરમાત્મા ઈચ્છા કરીને બધું જે કહેવામાં આવે છે ઉપનિષદોમાં એ જ પરમાત્માનું ચલન છે તેણે ઈચ્છા કરી હું એક છું અનેક રૂપે થઈ જાઉં આ ઈચ્છા જ પરમાત્માનું ચલન છે
એટલે એ ચલનનો પરમાત્મામાં અધ્યારોપ કરવામાં આવે છે, એ જ પરમાત્માનું કંપન છે. કંપન, કંપન કરતા અને કંપન કાળ, આ ત્રણેયનો ભાસ જ્યાં છે એ આત્મતત્વમાં સ્વરૂપે કોઈ કંપન કે ચલન નથી. એટલે તત એજતી એટલે સોપાધિક આત્મા ચલન કરે છે, સોપાધિક બ્રહ્મ ચલન કરે છે, માત્ર ઈશ્વર રૂપે સમગ્ર જગતનું સર્જન કરે છે, જીવોને કર્મફળનું વિધાન કરે છે. તન્ન એજતી, નિરૂપાધિક બ્રહ્મ ચલન કરતું નથી. એમાં તસ્મિન સતી, તસ્મિન શબ્દ જે કહેવામાં આવ્યો એ પોતે તન્ન એજતી, એવી રીતે માત્ર ઈશ્વર જેમાં અપોધાન કરે છે એ પોતે તો આત્મતત્વ નિશ્ચળ જ રહે છે. દોરીનું સર્પ રૂપે ભાસવું એ જ દોરીનું ચલન કે કંપન છે. સોપાધિક દોરીમાં ચલન છે, નિરૂપાધિક દોરીમાં કોઈ ચલન નથી. ચેતન આત્મામાં સૃષ્ટિના નામ રૂપ પ્રતીત થાય અને ઉપાધિના નામ રૂપ પ્રતીત થાય, એ બંને આત્મતત્વનું ચલન છે. ચૈતન્ય ઉપર સૃષ્ટિનું નામરૂપ અધ્યરૂપ થાય છે અને આ ઉપાધિનું નામરૂપ પણ અધ્યરૂપિત થાય છે. એ નામરૂપ રૂપી ઉપાધિ અને નામરૂપાત્મક જગત એ બંને ચલન છે આત્મતત્વના. એ જ તદ એજતી કીધું. એટલે ઉપાધિનું રાહિત્ય અને ઉપાધિનું સાહિત્ય, પરમાત્મા પોતે ઉપાધિ વગરનો છે અને ઉપાધિ રૂપેનું ચલન થાય છે. એટલે કે ઉપાધિનું સાહિત્ય, સાહિત્ય એટલે ઉપાધિ સાથે હોવા પણ, ઉપાધિ વાળા હોવા પણ, એ બંને આત્મતત્વ ઉપર અધ્યારોપિત છે. જો ઉપાધિનું ન હોવા પણ આત્મતત્વ પર અધ્યારોપિત છે. ઉપાધિ હોવી કે ઉપાધિ ન હોવી એ બંને અધ્યારોપ કે કલ્પના છે. ઉપાધિનું સાહિત્ય અને ઉપાધિનું રાહિત્ય બંને ઔપાધિક છે. કંપન આત્મતત્વ તત એજ હતી, એટલે કંપન અને તન ન એજ હતી, એ નિશ્ચળ છે, એ બંને અધ્યારોપિત છે, બંને મિથ્યા છે. બંને જ્યાં ભાસે છે, કેમ કે સમાધિમાં આત્મતત્વ કોઈ ચલન કરતું નથી, તો ચલન અને ચલનનો અભાવ બંને જેનો નિર્દેશ કરે છે એ આત્મ ચૈતન્ય છે. બંનેને જે પ્રકાશિત કરે છે, ચલન અને ચલનનો અભાવ બંનેને આત્મતત્વ પ્રભાવિત પ્રકાશિત કરે છે. જ્યાં ચલન અને ચલનનો અભાવ ભાસે છે એવા અધિકરણમાં આમનો ચલન અને ચલનના અભાવનો અત્યંત અભાવ છે. મિથ્યા ચલન મિથ્યા છે એટલે શું? મિથ્યાની વ્યાખ્યા શું કહેવાય? સ્વ અભાવવતી અધિકરણે ભાસમાનત્વમ, એને મિથ્યા કીધું છે. સ્વ અભાવવતી અધિકરણે, સર્પ રજ્જુ સર્પ છે તો સર્પનો રજ્જુમાં અત્યંત અભાવ છે, અત્યંત અભાવ હોવા છતાં ભાસમાનત્વમ એ પ્રતીત થઈ રહ્યો છે, માટે સર્પ મિથ્યા છે. પોતાના અત્યંત અભાવ વાળા અધિકરણમાં પ્રતીત થવું એને મિથ્યા કહેવામાં આવેલું છે. તો ચલન કેમ મિથ્યા છે? કે જે સ્વરૂપે નિશ્ચળ છે, નિરૂપાધિક છે, એવા આત્મતત્વમાં ચલન જણાઈ રહ્યું છે, પ્રતીત થઈ રહ્યું છે. આ બધા મંત્રોથી એ જ સમજવાનું છે કે જે ચલન વિકાર પરિણામ આરંભ બધું છે એ બધું કલ્પિત છે, અધ્યારોપિત છે, મિથ્યા છે. એને સાચું માનીને જીવન જીવવાનું નથી, એટલું જ આમાં સમજવાનું છે. એટલે આત્મતત્વ કે હું અપરિણામી છું, નિર્વિકાર છું, એટલે મારા પર આ ચલન પરિણામ કંપન બધું અધ્યારોપિત છે, એ કંપન અને ચલન પરિણામ વગેરેનો નિષેધ કરવા માટે આ વપરાયેલો શબ્દ છે. સુનિલજી થોડુંક છે, અખંડાનંદજી થોડુંક કહે છે, લઈ લો પછી. તદ્દુરે તદુ અંતિકે, એટલે દેશની કોઈ મર્યાદા નથી, દેશની મર્યાદાથી કાળથી અરે દેશની મર્યાદાથી અપરિચ્છિન્ન છે. દેશ એટલે વિસ્તૃતપણાની કલ્પના, જેમ આપણે એક ઉપાધિમાં અહંભાવ હોય આ દેહ હું છું તો મને આકાશ અત્યંત વ્યાપક જણાય, પણ હું આ શરીર નથી તો દેશરૂપી કોઈ કલ્પના જ નથી. જેમ હું આકાશ છું એવું માની લઈએ જો આપણે, તો પછી દેશરૂપી કોઈ કલ્પના નથી. એટલે વિસ્તૃતપણાની કલ્પનાને જ દેશ કીધું છે. એ ક્યારે આવે? જ્યારે હું પોતાને મર્યાદિત માનું ત્યારે સર્વ દેશરૂપી કલ્પના કે વિસ્તૃતપણાની કલ્પના મારામાં થાય.
દેહમાં અભિમાન હોવાથી જ આ બધી દિશાઓ કે દેશનું જ્ઞાન કે કલ્પના થાય છે. એટલે તદ દૂરે તદુ અંતિ કે એ બંને દેશની ઉપાધિ છે. દૂર અને નજીક હોવા પણ એ બંને દેશની ઉપાધિ છે. એ દેશ એ કલ્પિત છે આત્મતત્વમાં, એટલે કે બંને બંને મિથ્યા છે. આત્મતત્વ દૂર નથી, આત્મતત્વ નજીક પણ નથી. જે દૂર છે એ આત્મા છે. જુઓ, આત્મા દૂર નથી, આત્મા નજીક નથી, પરંતુ જે દૂર છે એ આત્મા છે. એવી રીતે અભિનેતા ભિખારી નથી, પણ ભિખારી રૂપે જે જણાય છે ને એ અભિનેતા છે. બી ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. અભિનેતા ભિખારી નથી, પણ ભિખારી રૂપે જે જણાય છે આત્મા છે. એવી રીતે દૂર કે નજીક આત્મા નથી, પણ દૂર કે નજીક રૂપે જે જણાઈ રહ્યું છે એ આત્મા છે. જેનો ભાસ થઈ રહ્યો છે, જેની જોડે વ્યવહાર થઈ રહ્યો છે, એ આત્મતત્વ જ છે. એટલે દૂર અને નજીકનું ઉપાદાન મૂળભૂત સારભૂત તત્વ એ તત છે. તત દૂરે તત ઉ અંતિકે, દૂર અને નજીક બંને આ કલ્પના છે આના ઉપરની. અભિનેતા ભિખારી નથી, પણ ભિખારી રૂપે જે ભાસે છે અભિનેતા છે. એટલે ઉપાદાન એવા તત્વમાં દૂર અને નજીકની અન્યથા પ્રતીતિ થઈ રહી છે, સ્ફુરણ માત્ર થઈ રહ્યું છે. તત હા આત્મચૈતન્ય માટે વાપરી તત. તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતર. તત અંતર સર્વની અંદર અંતઃકરણ રૂપે રહીને અંતઃકરણને પ્રકાશિત કરવા રૂપે એ અંદર રહેલો છે, અને સર્વને બહાર નામ રૂપાત્મક જગતને બહાર રહીને એ વ્યક્ત કરે છે. અંદર રહીને અંતઃકરણને પ્રકાશિત કરે છે, બહાર રહીને કાર્યકરણ સંઘાત ઉપાધિને અને જગતને પ્રકાશિત કરી રહ્યો છે. એટલે વસ્તુગત પરિચ્છેદનો નિષેધ કરવામાં આવ્યો ત્રીજી લાઈનથી. એટલે વસ્તુની અંદર એ ઉપાદાન સ્વરૂપે રહેલો છે, અસ્થિભાતી પ્રિય સ્વરૂપે. વસ્તુ રૂપે પોતે નામ રૂપ અને ગુણ જે છે એ પણ એના જ છે, અને વસ્તુની બહાર અધિષ્ઠાન સ્વરૂપે રહેલો છે. એટલે ત્રણ રૂપ એના કીધા, અંદર બહાર અને પોતે. કેમ, સુવર્ણ અલંકારની અંદર છે, અલંકાર રૂપે પણ સુવર્ણ છે, અને અલંકારની બહાર અતીત પણ અધિષ્ઠાન સ્વરૂપે પણ સુવર્ણ જ રહેલું છે. આમ આવી રીતે અંદર બહાર અને પોતે આ સર્વ કઈ આત્મતત્વ આત્મચૈતન્યનો જ વિલાસ છે. આપણે જેમ દ્રષ્ટાંતમાં કુંભાર, પછી માટી, ઘડો, આ જે છે બધું કુંભાર છે, માટી છે, ઘડો છે, સૂર્ય છે અને આકાશ છે, એક અધિકરણ છે. આટલા પાંચ જે તત્વો છે આ બધું જ ઈશ્વર છે એવું કહેવાય. અંદર બહાર પોતે આ બધું જ આત્મતત્વ છે. સંસારની બધી વસ્તુઓ ઉપાદાનતઃ ભિન્ન છે. જેમ કે વસ્ત્ર મોબાઈલ કરતા આ કપડું જુદું છે. સંસારની બધી વસ્તુઓ ઉપાદાનતઃ ભિન્ન છે. એ વ્યવહારિક ઐક્યની શ્રુતિ વાત કરતી નથી. બધું એક છે એટલે મોબાઈલ ને આ કપડું એક છે એવું નથી કહેતી. સર્વ ભેદ તો પ્રમાણ સાપેક્ષ છે. આપણી આંખ કહે છે કે આ બધું જુદું છે, પણ સુષુપ્તિમાં કોઈ ભેદ નથી. માટે ભેદ વ્યવહારિક છે. એટલે શ્રુતિ વ્યવહારિક ઐક્યની પ્રતિજ્ઞા કરતી નથી, બધું એક છે એવું. પણ પ્રમાણો જ્યાં સમાપ્ત થઈ જાય છે, પ્રમાણ પ્રવૃત્તિ જ્યાં પૂરી થઈ જાય છે, એવી સુષુપ્તિમાં, સમાધિમાં કે મૂર્છામાં જ્યાં બધા ભેદ લીન થઈ જાય છે, એ જ પ્રમાણનું ઉપાદાન છે. જો આંખરૂપી પ્રમાણ જ આ વિવિધતા દેખાડે છે આપણને, પણ વિવિધતા સત્ય છે એવો નિર્ણય તો બુદ્ધિમાં થયેલો છે. તો આવી બુદ્ધિ પ્રમાણરૂપી પ્રવૃત્તિ જ્યાં શમી જાય છે કે જ્યાંથી ઉદ્ભવે છે, એ પ્રમાણનું ઉપાદાન આત્મતત્વ છે. એમાં કોઈ આત્મતત્વમાં કોઈ ભેદ નથી. એટલે પાંચે વસ્તુ, આપણે પાંચ વસ્તુ જે કીધી, કુંભાર, ઘડો, માટી, આકાશ અને સૂર્ય, એ બધાની પ્રતીતિ તો અંતઃકરણમાં મનોવૃત્તિ રૂપે થાય છે. એટલે પાંચે વસ્તુઓ કેવળ મનોવૃત્તિ રૂપ છે, મનથી જ જણાય છે. પાંચે નું ઉપાદાન શું છે? મન છે. એટલે મન મનસ્થ પાંચે વસ્તુનો અનુભવ કરી રહ્યું છે. અનુભવ કરતા જે છે મન, એ જ પોતાનો પાંચ વસ્તુઓનો અનુભવ કરી રહ્યું છે. એટલે મન અનુભવ કરતા
એટલે ટ્યુ મન ચૈતન્યના આભાસથી યુક્ત થયેલું મન એ જ આ પાંચે તત્વોનો આત્મા છે, આભાસ એટલે આત્મા આત્મા છે. જેમ કે ઘડો જે આ મોબાઈલ છે તો મોબાઈલ આકારની જે વૃત્તિ છે આપણા મનમાં જણાય છે, એટલે મન પોતે જ મોબાઈલ આકારની વૃત્તિને પ્રકાશિત કરે છે. માટે જે મોબાઈલ આકારની વૃત્તિને પ્રકાશિત કરનારું મન છે એ જ મોબાઈલ આકારની વૃત્તિ રૂપે જણાઈ રહ્યું છે. એટલે માટે આવી રીતે દ્રષ્ટા અને દ્રશ્ય એક જ છે, એ બે કલ્પના નથી, બે નથી, બે પણાની જે કલ્પના થાય છે એ માત્ર અધ્યારોપ જ છે. આવી રીતે તદંતરસ્ય સર્વસ્ય એને સમજાવેલું છે. એટલે એક અદ્વિતીય જે છે એ અનેક રૂપે જે ભાસે, અનેક રૂપે પ્રતીત થાય, એ જ એનું ચલન છે, એ જ એનું સર્જન છે, એ જ એનું અધ્યારોપ છે. એટલે પારમાર્થિક અભેદ છે વ્યવહારિક ભેદ હોવા છતાં પણ, એ આવી રીતે મંત્ર ચાર અને પાંચમાં કહેવામાં આવ્યું. ઓમ.